હિંમતનગર શહેરના રામનગર સોસાયટીમાં નિવૃત્ત પોલીસ કર્મી અને તેમના પત્નીની હત્યા કરી લૂંટ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ચાર આરોપીની ધરપકડ કરી ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો, જેમાં પોતાની જ પુત્ર વધુએ સાસુ સસરાને મોતને ઘાટે ઉતારવાનું કસર કાઢ્યું હતું. તો હિંમતનગર શહેરના રામનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેમના પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી ઘરમાં લૂંટ ચલાવવામાં આવી, જેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ટીમો જેટલી ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી. ત્રણ દિવસ સુધી પોલીસ દ્વારા તપાસ કરતા પોલીસે આરોપીઓ સુધી પહોંચવા સફળતા મળી. નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમસિંહ ભાટી અને તેમના પત્ની મનહરબા ભાટીની હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ પરિવારના સભ્ય જ નીકળ્યા. એક ટીમ જે LCB ના PSI DC પરમાર હતા, એમણે જે આરોપી છે હેત અતુલકુમાર પટેલ એમને પકડ્યો ત્યારે મળી આવેલો. બીજી ટીમ અમારી જે TJ દેસાઈ સાહેબની હતી, એ ડિવિઝન PSIની, એમણે અહીંયા જે જગ્યાએ બીજા પૈસાને એ મૂકેલા એ રિકવર કરેલા એમાં 28,80,000 રોકડા હતા અને 34.760 ગ્રામ સોનું હતું. એ બીજી જગ્યાએથી થયું હતું. અને વધુ આ બેનની પૂછપરછ કરતાં ત્રીજી ટીમ અમારા જે ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર છે, એ આ ગુનામાં વપરાયેલો જે હથિયાર હતું એટલે કે ચાકુ, એ તથા જે સોનાના દાગીના હતું એ રિકવર કરેલું. એમ કરીને કુલ ત્રણેય ટીમ થઈને 30,30,000 રોકડા અને 83,85,000 રૂપિયાનું સોનું રિકવર કરેલું છે. અને આ ગુનામાં હાલ સુધી કુલ 3 પુખ્ત વયના આરોપી અને 1 કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને અટક કરવામાં આવેલ છે.